રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર ભૂમાફિયાઓ છેલ્લા એક મહિનાથી મકાન પડાવવા ધમકી આપી રહ્યા છે તેવા આક્ષેપ સાથે આજે સ્થાનિક લોકો પોલીસ કમિશનરને ન્યાયની માંગણી અરજી કરી છે મહિલાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે નેવું લાખનું મકાન વીસ લાખમાં પડાવવા ભૂમાફિયાઓ ધમકી આપે છે ભૂમાફિયાઓ દ્વારા પચાસથી વધુ મકાનો પડાવ્યાનો આક્ષેપો પણ કર્યા હતા આ અંગે અનિલ જેઠવા નામના યુવાને મુખ્યમંત્રીને ટ્વીટ દ્વારા મદદ કરવાની અપીલ કરી હતી ત્રીસથી વધુ લોકો અરજી કરવા આવ્યા યુનિવર્સિટી રોડ પર આવેલ રાધેકૃષ્ણ સોસાયટીના ત્રીસથી વધુ સ્થાનિક લોકો પોલીસ કમિશનરને અરજી કરવા આવ્યા હતા સ્થાનિક મહિલાઓએ ભૂમાફિયાઓ હેરાન કરતા હોવા તેવો આક્ષેપ કર્યો હતો તેમજ લોકોએ ભૂમાફિયાઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા આવેલ લોકોની વાત એક પણ પોલીસ અધિકારીએ સાંભળી નહીં ઉલ્ટાનું ભૂમાફિયાનો બચાવ કરતા હોય તેમ લોકોને એપ્રોસિટીની કલમની ધમકી આપી હતી ભૂમાફિયાઓથી ડરતી પોલીસે લોકો સામે દાદાગીરી કરી હતી આથી મહિલાઓ પોલીસ કમિશનર કચેરીમાં ધરણા પર બેસી ગઈ હતી અને જણાવ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓને અમારી સાથે કાયદાનું ભાન કરાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે સ્થાનિક લોકો અહીં ધરણા પર બેસીશું ત્યારબાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ત્યાં દરોડા પણ પાડ્યા હતા પણ કોઈ આરોપીઓ હાથમાં આવ્યા ન હતા ભરત ભરડવા જડ ટીવી રાજકોટ